આજકાલ બનાસકાંઠા જિલ્લામાં પોલીસનું દમન વધી ગયું છે અને પોલીસ જાતે ન્યાયાધીશ બનવાના પ્રયાસ કરી રહી છે ત્યારે પોલીસ દમનનો ભોગ વધુ એક વ્યક્તિ બની છે। ડીસા શહેરના શાક માર્કેટમાં શાકભાજી વેચવા આવી રહેલા શખ્સને જીઆરડીના જવાનો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ ડીસા તાલુકા પોલીસે આ ભોગ બનનારને ન્યાય અપાવવાના બદલે ખુદ ન્યાયાધીશ બનવાનો પ્રયાસ કર્યો છે। આ છે બંસીલાલ ગોવિંદભાઈ ટાંક। બંસીલાલ ટાંક ડીસા તાલુકાના ઝેરડા ગામના ગોગાડેરી વિસ્તારમાં રહે છે અને ઝેરડા ગામનો આ ખેડૂત પોલીસ દમનનો ભોગ બન્યા છે। અત્યારે દુઃખી થયેલો તેમનો પરિવાર ડીસા તાલુકા પોલીસ મથકમાં ન્યાય માટે પહોંચ્યો છે। નાના નાના બાળકો અને તેમની માતા અને પત્ની અત્યારે લાચાર અવસ્થામાં છે અને બંસીલાલ ટાંક ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારને લઈ દુઃખી જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા કેટલો ત્રાસ ગુજારવામાં આવ્યો છે। ડીસામાં જીઆરડીમાં ફરજ બજાવી રહેલા ચાર જવાનો દ્વારા તેમની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો છે। ડીસાની હિમાલયા સોસાયટીમાં રહેતા ભરત ઠાકોર, શમશેરપુરા ગામના સાગર રબારી, રાણપુર ગામના વસંત રબારી અને ડીસાના મુસ્તાક ઘોરી દ્વારા તેમની સાથે આવું અમાનુષી વર્તન કરવામાં આવ્યું છે। બંસીલાલ ટાંકનું માનીએ તો તે ઝેરડા ગામમાંથી રિક્ષા લઈને ડીસા શાકભાજી વેચવા આવી રહ્યા હતા ત્યારે આ ચાર જીઆરડીના જવાનોએ તેમને ડીસાના મહાદેવિયા ગામ નજીક રોક્યા હતા અને તેમની ગાડીમાં દારૂ હોવાનું જણાવી રિક્ષાની તલાશી લેવા લાગ્યા હતા। પરંતુ રિક્ષાની તલાશી લીધા બાદ પણ કંઈ હાથ ન લાગતા આ ચાર જીઆરડીના જવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને ધોકા તેમજ પ્લાસ્ટિકના દંડા વડે માર મારવા લાગ્યા હતા। આટલું ઓછું હોય તેમ આ ચાર જીઆરડી જવાનોએ બંસીલાલની રિક્ષામાં બે પેટી વિદેશી દારૂ મૂકીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। આ ઘટના બનતા બંસીલાલ ટાંકનો આખો પરિવાર વ્યાકુળ બની ગયો છે અને આજે ન્યાય માટે તેમની ઉંમરલાયક માતા અને પત્ની અને નાના બાળકો ડીસા તાલુકા પોલીસ મથકમાં પહોંચ્યા હતા। પરંતુ ડીસા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા એમજે ચૌધરીએ તેમની ફરિયાદ લેવાના બદલે પોતે જ ન્યાયાધીશ બનવાનો પ્રયાસ કર્યો અને ફરિયાદ લેવાના બદલે સમાધાનનો રસ્તો નીકાળવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં બંસીલાલ ટાંકે તેમની ઉપર ગુજારવામાં આવેલા અમાનુષી અત્યાચાર ઉપર વધુ વાત કરી હતી। મારું પામ જયડા આવેલું છે, હું અહીંયાથી ખેતરમાંથી શાકભાજી ભરીને નીકળ્યો હતો, સવારે 3:45 વાગે નીકળ્યો હતો। મને જીઆઈડીવાળા પાણીના ટાંકામાં ઊભા હતા સાઈડમાં, મને ખબર નથી, હું સાઈડમાં નીકળ્યા પછી મારી આગળ હું રસ્તે નદીમ થઈને પાદરો નીકળતો હતો, મારી ગાડી રોકીને આડી કરી અને મને એ જગ્યા ઉપર બહુ માર્યો, 4 જણા ભેળા થઈને। સર આવડે તમને માર માર્યો? માર બસ કે ગાડી અંદર ક્યાં દારૂ ભરેલી એ રીતનું કરીને આરોપ નાખી, મને કે તમે દારૂ ભરેલો છે અંદર એમ કરીને માર્યો, પછી મેં કીધું દારૂ નહીં ભરેલો, મારી ગાડી તમારે ખાલી કરી કરી નાખો। મારવામાં સાધનો કયા પ્રકારના? એ લોકો શું? પ્લાસ્ટિકના લકડાના ડંડા હતા યુ ભાઈ। કેટલા લોકો મારવાવાળા હતા? 4 જણા હતા, 2 જણા મને પકડે, 2 જણા માર્યા। આજ સવારે મારા મોટા ભાઈ સાથે બનાવ બન્યો હતો, નદીના બંટમાં આજ શાકભાજી લઈને આવતો હતો સવારમાં વહેલા, જીઆરડી જવાનોએ સવારમાં રિક્ષા ઊભી રખાઈ ને ભાઈને પૂછ્યું કે તમે દારૂની ગાડીમાં ભરીને દારૂ આવો છો એમ કરીને ગાડી ચેક કર્યું, એક ખેડૂત હતો, ખેડૂતનો ભીંડા ભરીને આવતો હોય ત્યારે ભાઈ પાસે પૈસાની લાગણી કરી, પૈસા ના આપતા ભાઈના ઉપર હુમલો કરી, 4 જણાએ 2 જણાએ હાથ પકડી રાખ્યા ને 2 જણાએ ધોખે બહુ બધું માર્યો, અત્યારે સિવિલમાં ઘાયલ થયેલો ભાઈ ગંભીર હાલત છે। અત્યારે અમારે આ પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ ને પોલીસ સ્ટેશનવાળા કડકમાં કડક કાર્યવાહી કરે ને અમને સચ્ચો ન્યાય મળે એ જ અમારી માંગ છે। અત્યારે આ ભાઈ ઉપર હુમલો કર્યો તો કાલે બીજા ઉપર કરશે, તો ખેડૂત છે, ખેડૂત તો ગમે તે રસ્તે આવી શકે, એ ખેડૂતને અંદર કોઈ ને પાછી ધમકી આપી કે તમે આવતીકાલે કે 2 દિવસમાં તમે દારૂ ભરીને તમે 2 પેટી દારૂ મૂકશું ને તમારી ગાડીમાં પકડાઈ દઈશ ને પાછી ધમકી આપી કે 2 ડીઝલ નાખીને ગાડી બી સળગાવી દઈશું, એવી જીઆરડીએ ધમકી આપી છે। તો આ ધમકી ભાઈ ખેડૂતને ધમકી આપે છે। ડીસા તાલુકામાં ક્રાઇમ વધી રહ્યો છે અને પોલીસ આ વધતી જતી ગુનાખોરી અટકાવવાના બદલે જાતે જ ન્યાય આપવા ઉપર ઉતરી રહી છે, જે ખૂબ જ શરમજનક બાબત છે। ન્યાય આપવા માટે ન્યાયતંત્ર છે અને પોલીસને ન્યાય કરવાનો કોઈ જ અધિકાર નથી, પરંતુ તેમ છતાં ડીસા તાલુકા પોલીસ દ્વારા જે રીતે ન્યાયાધીશ બનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ગેરબંધારણીય છે।